હવે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને જડત એકબીજાને સમર્થન કરે. વાક્ય રચના પણ જડત્વની વ્યાખ્યાની અને ન્યૂટનની ગતિના પહેલા નિયમની લગભગ સરખી. કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લગાવવામાં આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં જ રહેશે અને ગતિમાન પદાર્થ પોતાની એ જ અચળ વેગી ગતિ ચાલુ રાખશે. તો આ સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની એ જ ગતિમય અવસ્થા ચાલુ રાખે છે. પદાર્થનો જે આ ગુણધર્મ છે તેને જડત્વ કહેવામાં આવે. આપણે જડત્વના પ્રકાર જોયા. જડત્વના પ્રકારમાં આપણે સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. સ્થિર અવસ્થામાં પદાર્થ સ્થિર અવસ્થામાં જ હોય છે જડત્વને. ગતિમાન પદાર્થ હોય તો એ પદાર્થ પોતાની એ જ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે જડત્વને કારણે, જ્યાં સુધી બાહ્ય બળ અસર ન હોય. દિશાનું જડત્વ તો જે દિશામાં પદાર્થ ગતિ કરતો હોય તે જ દિશામાં તે ગતિ કરે જ્યાં સુધી તેના પર બાહ્ય બળ ન લગાવે. હવે આના માટેના એક બે જડત્વના ઉદાહરણ જેવું છે કે આપણે કેરમ રમતા હોઈએ. હવે કેરમ રમતી વખતે આપણે કુકીઓ છે ટેકરી ઉપર એક આમ ગોઠવતા હોઈએ. ધારો કે કાળી 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 આવે, વ્હાઈટ આવે અને એક જ રેડ આવે. તો ધારો કે કાળી કુકી છે, આપણે એકની ઉપર એકની ઉપર એક ગોઠવી છે અને આપણે સ્ટ્રાઇકરથી આપણે મારીએ છીએ તો સૌથી નીચેની કુકી ગતિમાં આવશે. સૌથી નીચેની કુકી ગતિમાં આવે પણ ઉપરની જે કુકીઓ છે એ ઉપરની કુકીઓ જડત્વને કારણે સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરશે. એટલે નીચેની કુકી ગતિમાં આવશે ને બાકીની કુકીઓ શું થશે, પડી જશે. તે જડત્વનું એક ઉદાહરણ અહીંયા. બીજું એક ઉદાહરણ આપ્યું છે કે એક કાચનો ગ્લાસ લેવાનો છે અને એ કાચના ગ્લાસ પર ધારો કે આ કાચનો ગ્લાસ લીધો છે અને કાચના ગ્લાસ પર બરાબર તેના માપનો એક પૂંઠું લેવાનું છે બરાબર. અને એ પૂંઠું લઈને બરાબર વચ્ચેના ભાગમાં એ પૂંઠા પર એક સિક્કો મૂકવાનો છે. પછી એ પૂંઠાને સીધો એક જોરથી ટકોરો મારવાનો છે એટલે પૂંઠું ગતિમાં આવશે બરાબર. પણ એ પૂંઠા પર જે સિક્કો મૂક્યો છે તે જડત્વાને કારણે સ્થિર અવસ્થામાં રહેવાનો જ પ્રયત્ન કરશે. એટલે પૂંઠું અહીંયાથી ધારો કે ધક્કો માર્યો તો પૂંઠું પડી જશે પણ પૂંઠું બહાર નીકળી જશે ગતિ કરીને, પણ સિક્કો જે છે તે ક્યાં પડી જશે, ગ્લાસમાં પડી જશે. તે પણ જડત્વનું એક ઉદાહરણ કે સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં રહેવાનો જ પ્રયત્ન કરે છે. આ પ્રવૃત્તિમાં આપેલું છે. હવે નવ નંબરનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 9 કે રકાબીમાં ચનો કપ રાખવો હોય તો એ ચનો કપ રાખવા માટે ગોળ વર્તુળાકાર ખાંચ કેમ હોય છે. તો કે સામાન્ય રીતે રકાબી અને કપ એવા દ્રવ્યમાંથી બનાવવામાં આવેલા હોય છે કે જેના કારણે તેઓ મહદઅંશે લીસી બાહ્ય સપાટી, કપાટ કપ કપ હોય કે રકાબી હોય એની બાહ્ય સપાટીના કાચ કેવો હોય, લીસો હોય. જો રકાબીમાં કપ રાખવા માટે વર્તુળાકાર ખાંચ ન હોય તો અચાનક જ કંઈ પણ ધક્કો લાગે કે કંઈ જરાક થાય તો પેલો કપ પડી જાય, કપડી પડે પડી જાય તો તૂટી જાય. એટલે પેલો અચાનક ધક્કો લાગવાથી સ્થિર જે સ્થિતિ છે રકાબી એ રકાબી પરથી ચનો કપ પડી ન જાય એટલા માટે રકાબીમાં પેલી વર્તુળાકાર ખાંચ રાખવામાં આવે છે. રકાબી ચેક કરજો વચ્ચે વર્તુળાકાર ખાંચ હશે કેમ, તો કે કપ પડી ન જાય. કેમ, તો કે કપ અને રકાબી એવા મટીરિયલમાંથી બનેલા હોય છે કે જેથી એ બહારની સપાટી તેની લીસી હોય. હવે છે જડત્વ અને દ્રવ્યમાન. દ્રવ્યમાન એટલે દળ, દ્રવ્યમાન એટલે દળ બરાબર. દળને બીજા શબ્દમાં કહેવાય દ્રવ્યમાન. આ આપણે આગળના લેસનમાં જોઈ ગયા છીએ બરાબર. તો જડત્વ અને દળ વચ્ચે શું સંબંધ છે તે જોવાનું છે. પણ સૌથી પહેલો છે પાછું એ જડત્વ એટલે શું, તો કે દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થા, દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. જે પણ ગતિ હોય એ ગતિમય અવસ્થાનો ફેરફાર કરવો એનો તે વિરોધ કરે. જો તે સ્થિર અવસ્થામાં હોય તો તે સ્થિર અવસ્થામાં જ રહેશે.
અને ગતિમાન અવસ્થામાં હોય તો પોતાની એ જ અચળ વેગી ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરશે બરાબર એટલે જો સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિમાં રહેવાનો જ પ્રયત્ન કરે છે પદાર્થનો આ ગુણધર્મ છે તેને જડત્વ કહેવામાં આવે છે હવે દળ અને જડત્વ વચ્ચે શું સંબંધ દળ અને જડત્વ વચ્ચે તો એવું લખેલું છે ઉદાહરણ આપેલા છે એક સરખા બાહ્ય બળ બળ એક સરખું વાપરવાનું પુસ્તકોના ભરેલા બોક્સને ખસેડવાનું છે અને ખાલી બોક્સને ખસેડવાનું છે તો કયું બોક્સ સહેલાઈથી ખસેડી શકાય સમજો કે બે બોક્સ એક સરખા છે પણ એક બોક્સ આખું ભરેલું છે બુકથી એટલે પુસ્તકોનું વજન છે બીજું બોક્સ ખાલી છે બંને બોક્સ પર એક સરખું બળ લગાવવાનું તો કયું બોક્સ જલ્દી ખસી જશે ખાલી બોક્સ છે તે હલકું છે એટલે તેનું દળ ઓછું છે એનું દ્રવ્યમાન ઓછું છે તે જલ્દી ખસી જશે એનો મતલબ એવો થયો કે જે પદાર્થનું દળ વધારે હોય તેનું જડત્વ વધારે એ સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરશે લખ્યું હશે હજી બીજું ઉદાહરણ એક ફૂટબોલને કિક મારીએ તો તે દૂર સુધી વધે પણ તેટલા જ બળથી 33 સાઈઝનો પથ્થર હોય એક ફૂટબોલ છે તેટલી સાઈઝનો એક પથ્થર છે ફૂટબોલને જેટલી બળ લગાવીને પગથી કિક મારીએ એટલું જ બળ લગાવીને પેલા તેટલી સાઈઝના પથ્થરને કિક મારવાની છે તમે વિચાર કરો કે કોણ ગતિ કરશે તો તમે તરત જ કહેશો કે ફૂટબોલ જલ્દી ગતિ કરશે ફૂટબોલના દળ કરતા પેલા પથ્થરનો દળ વધારે છે તો પથ્થર સ્થિર અવસ્થામાં જ રહેશે તો જેનું દળ વધારે તેનું જડત્વ વધારે એટલે જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં તે રહેવાનો પ્રયત્ન કરશે બરાબર સ્થિર અવસ્થામાં જમીન પર પડેલા એક મેચિસના દડા અને બીજા ટેનિસ મેચિસનો દડો એટલે સીઝન બોલ મેચિસનો દડો એટલે સીઝન બોલ બરાબર અને તેટલા જ બીજા ટેનિસના દડા પર એક સરખા બળથી તમે બેટથી ફટકો મારો તો મેચિસના દડા કરતાં ટેનિસનો દડો વધારે દૂર જાય એટલે કે સીઝન બોલ કરતાં ટેનિસનો બોલ વધારે દૂર જાય બરાબર કેમ એવું તો કે સીઝનના બોલનું દળ વધારે છે જેનું દળ વધારે તેનું જડત્વ વધારે એટલે તે ગતિ ઓછા દળવાળા પદાર્થ કરતાં ઓછી કરશે એક હાથ લારીને ગતિ આપવા માટે જેટલા બાહ્ય બળની જરૂરિયાત હોય તેટલું જ બળ એક લારી છે એને ધક્કો મારવાનો છે બાહ્ય બળ લગાવવા પણ તેટલું જ બળ કોઈ સ્થિર ટ્રેન ઊભી છે ટ્રેનનો ડબ્બો એને મારો તો ટ્રેનનો ડબ્બો ગતિ કરશે નહીં કેમ તો પેલા ટ્રેનના ડબ્બાનું દળ બહુ વધારે છે દળ વધારે એટલે જડત્વ વધારે સ્થિર અવસ્થામાં છે તો સ્થિર અવસ્થામાં જ રહેશે તો ટ્રેન ગતિમાં આવતી નથી આમ જે ઉપર બધા આપણે તમને ચાર કિસ્સાઓ વર્ણવ્યા તેમાં ભારે પદાર્થોનું જડત્વ વધારે હોવાથી તેઓ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખે છે અથવા તો પોતાની મૂળ ગતિની અવસ્થામાં ફેરફારનું વલણ ઓછું ધરાવે છે હલકા પદાર્થોનું જડત્વ ઓછું છે તેથી સહેલાઈથી પોતાની મૂળ અવસ્થા સ્થિર અવસ્થા હોય તો સ્થિર મૂળ અવસ્થા બદલી શકે છે આમ પદાર્થનું જડત્વ જેમ વધુ તેમ તેના પર મૂળ પ્રારંભિક અવસ્થામાંથી નવી અવસ્થામાં જવાનો પ્રતિકાર વધુ સ્થિર પદાર્થ છે એની પ્રારંભિક અવસ્થા છે ગતિમાં આવવું એનો પ્રતિકાર કરે છે જેમ જડત્વ વધારે તેમ એ મૂળ અવસ્થામાંથી બીજી અવસ્થામાં આવવાનો પ્રતિકાર કરે છે એટલે કે વિરોધ કરે છે બરાબર વધુ દળ ધરાવતા પદાર્થનું જડત્વ વધારે અને ઓછું દળ ધરાવતા પદાર્થનું જડત્વ ઓછું બરાબર ભરેલું બોક્સ છે એટલું જ બોક્સ ખાલી છે તો ભરેલા બોક્સ જે છે પુસ્તકોથી ભરેલું બોક્સ એનું જડત્વ વધારે
એટલે તે ગતિમાં આવશે નહીં, એ બળ લગાવશું તો તે સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરશે. જડત્વ એ પદાર્થનું કુદરતી વલણ છે. જડત્વ એ કોઈ પણ પદાર્થનું કુદરતી વલણ છે કે જે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફારનો વિરોધ કરે છે. કોઈ પદાર્થનું દ્રવ્યમાન એ તેના જડત્વનું માપ આપે છે. પદાર્થનું દ્રવ્યમાન એ શું આપે? જડત્વનું માપ આપે. દ્રવ્યમાન વધુ તેનું જડત્વ વધુ. વજનદાર પદાર્થ દ્રવ્યમાન એટલે દળ વધારે, એ પદાર્થનું જડત્વ વધારે. જડત્વ એટલે જડતા, જે સ્થિતિમાં છે તેમાં જ રહેશે, બીજી સ્થિતિ તે તરત સ્વીકારશે નહીં, તેને જતા બીજી સ્થિતિમાં વાર લાગે. એટલે પોતાની જે અવસ્થા છે એ અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવા, એટલે કે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જવા માટેનો તે વિરોધ કરે, પ્રતિકાર કરે. આ થયો પ્રશ્ન નંબર 10. હવે છે કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે, સમજાવ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શાની વ્યાખ્યા આપે છે? બળની વ્યાખ્યા. હવે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જડત્વ પણ દર્શાવે છે અને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે. ન્યૂટનની ગતિના પહેલા નિયમ મુજબ અસંતુલિત બળની ગેરહાજરીમાં, એટલે અસંતુલિત બળ ન હોય તો એ ગેરહાજરી, પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા તો અચળ વેગી ગતિની અવસ્થા જાળવી રાખે છે. ફરીથી ન્યૂટનની ગતિના પહેલા નિયમ મુજબ અસંતુલિત બળોની ગેરહાજરીમાં પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા તો અચળ વેગી ગતિની અવસ્થા જાળવી રાખે છે. સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બળ કાર્ય કરે તો જ તે ગતિમાં આવે છે, અને ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બળ કાર્ય કરે તો જ તેના વેગના મૂલ્યમાં અથવા તો વેગની દિશામાં અથવા તો બંનેમાં ફેરફાર થાય છે. આમ બળ એ કારણ છે અને પદાર્થની પરિસ્થિતિમાં ફેરફાર એ તેની અસર છે. બળ એ કારણ છે અને પદાર્થની જે તે અવસ્થામાં ફેરફાર થવો એ તેની અસર છે. તેથી કહી શકાય કે બળના કારણે પદાર્થની સ્થિર અવસ્થામાં અથવા તો ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે, અને તેથી જ આજે આપણે અત્યારે ચર્ચા કરી એના ઉપરથી કહી શકાય કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ બળની સમજૂતી અથવા તો બળની વ્યાખ્યા આપે છે. તો બળની વ્યાખ્યા એટલે શું છે? તો કે જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકાય તે બાહ્ય અસરને બળ કહેવામાં આવે છે. ફરીથી જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકાય તે બાહ્ય અસરને બળ કહેવામાં આવે છે. તો ન્યૂટનની ગતિના પહેલા નિયમ મુજબ કોઈ પણ પદાર્થ આપમેળે પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકતો નથી. પદાર્થના આ ગુણધર્મને જ જડત્વ કહેવાય. તેથી ન્યૂટનની ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ પણ કહેવામાં આવે છે. તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જડત્વનો નિયમ પણ કહેવાય અને તે બળની વ્યાખ્યા આપે છે કે જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થતા હોય કે થાય તે બાહ્ય અસરને બળ કહેવામાં આવે છે. બરાબર. હવે જે ઉદાહરણ બધા થોડા ઘણા નાના નાના છે કે કોનું જડત્વ વધારે કોનું જડત્વ ઓછું, તેમાં પૂછે છે કે કોઈ પદાર્થનો રબરનો દડો અને તેટલા જ પરિમાણવાળો પથ્થર, આ બેમાંથી કોનો જડત્વ વધારે? તો કે પથ્થરનું દળ વધારે એટલે તેનું જડત્વ વધારે. તો જે ટોપિક છે તેની મોટા ભાગે આપણે ચર્ચા કરી ગયા છે. બરાબર. હવે પ્રશ્ન નંબર 15 છે, એટલે 13મો અને 14મો પ્રશ્ન, જેની મોટા ભાગે આપણે ચર્ચા બધી કરી ગયા છે, કે કોઈ જળની દાળીને તીવ્રતાથી હલાવવામાં આવે, એટલે બહુ ઝડપથી હલાવવામાં આવે, બરાબર વજન આપણા આપીને હલાવીએ, તો કર્ણો કેમ દાળીમાંથી છૂટીને નીચે પડી જાય છે? આપણે દાળીને હલાવીએ, બહુ ઝડપથી હલાવીએ, બરાબર બળ વાપરીને હલાવીએ,
બધા પાંદડા નીચે પડી જાય તો કે જળની ડાળીને તીવ્રતાથી હલાવતા પહેલા તેના પર્ણો સ્થિર અવસ્થામાં છે હવે જળની ડાળીને ઝડપથી તીવ્રતાથી હલાવીએ તો ડાળી ગતિમાં આવે ને તેના પર્ણો જળત્વના ગુણધર્મને લીધે પોતાની મૂળ અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે તેથી તેના કેટલાક પર્ણો તૂટીને નીચે પડે બરાબર પર્ણો તૂટીને ક્યાં પડે નીચે પડે એટલે હવામાં ઉડી કે પવન હોય તો બધા થોડા ઘણા ઉડી પણ શકે પણ નિયમ તો ક્યાં છે નીચે પડે કારણ કે પર્ણો સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે એટલે આ કોઈ બહુ મોટો એવો પ્રશ્ન નથી જે હવે છે તે બધું આના રિલેટેડ જ છે જળત્વ બળ બળનો પહેલો નિયમ પછી જળત્વ અને બળની વ્યાખ્યા હવે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ અત્યાર સુધી 16 પ્રશ્ન પત્યા ન્યૂટનની ગતિના પહેલા નિયમ રિલેટેડ બધું એકનું એક જ બધું અંદર આવે બરાબર હવે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કે પદાર્થની ગતિ પ્રશ્ન નંબર 17 છે પદાર્થની ગતિ અને તેના પર લાગતા બળના અભ્યાસમાં પદાર્થનું દ્રવ્યમાન અને તેનો વેગ બંને એક સરખું મહત્વ ધરાવે છે કેવી રીતે અથવા તો યોગ્ય ઉદાહરણ વડે સ્પષ્ટ કરો કે પદાર્થનું વેગમાન શબ્દ છે પદાર્થનું વેગમાન એ તેના દળ અને તેના વેગને સાંકળે છે દળ અને વેગ આ બંનેને તે સાંકળે છે કોણ આ વેગમાન ઉદાહરણથી સમજાવ્યું છે કે ટેબલ ટેનિસની રમત દરમિયાન ટેબલ ટેનિસ એની રમત દરમિયાન દડો જો કોઈ ખેલાડીના શરીરને અથડાય તો તે ઘાયલ થતો નથી ટેબલ ટેનિસ તો દડો એ કોઈ જે પ્લેયર રમતો હોય તેને વાગે તો એને બહુ વધારે વાગી જાય ઘાયલ થઈ જાય ઇન્જર્ડ થાય એવું બનતું નથી પણ ઝડપથી આવતો ક્રિકેટનો મેચિસનો દડો એટલે સીઝન બોલ કોઈ દર્શકને વાગે જેમ કે છગ્ગો મારે છગ્ગો મારે અને સ્ટેડિયમમાં બધા જોવા માટે બધા બેઠા હોય મેચ જોવા ગયા હોય તો તેને જો તેનો દડો માથા પર પડે તો તેનું માથું ફાટી જાય તે ગયેલ થાય બરાબર કારણ શું કારણ કે મેચિસના દડા વડે પેલા દર્શક પર લાગતો ધક્કો એટલે કે બળ એ પેલા ટેબલ ટેનિસના ખેલાડી પર લાગતા ધક્કા કરતા બળ કરતા વધારે હોય છે બીજું આપ્યું છે એક કાંકરી લઈને તેને કાચની તપતી પર ફેંકવામાં આવે ટૂંકમાં ઉદાહરણ બે છે એક છે ટેનિસનો દડો અને બીજો છે ક્રિકેટનો દડો બરાબર ટેનિસનો દડો ઇન્જર્ડ નથી કરતો પણ ક્રિકેટનો દડો ઇન્જર્ડ કરે છે ઇન્જરી થાય છે એક કાંકરી છે કાંકરી એટલે આ રેતીમાંથી જે નાનો નાનો પથ્થર લઈ એ નાનો ખૂબ નાનો તેની કાંકરી એને કાચની તપતી એટલે બારી પર ફેંકો અને ત્યારબાદ તેટલા જ વેગથી ભારે પથ્થરને ફેંકો તો શું થાય તો કે ભારે પથ્થરને કારણે પેલો કાચની તપતી પર તૂટી જાય કાંકરીની કોઈ અસર નહીં પણ પેલા મોટો પથ્થરથી ભારે પથ્થરથી નાખશો તો કાચ તૂટી જશે ઉપરના બંને ઉદાહરણો પરથી સ્પષ્ટ થાય છે કે બળ એ પદાર્થના દ્રવ્યમાન પર આધાર રાખે છે પેલો ટેનિસનો દડો છે તેનું દ્રવ્યમાન ઓછું છે સીઝન બોલનું દ્રવ્યમાન વધારે છે કાંકરીનું દ્રવ્યમાન ઓછું છે પણ પેલા મોટા પથ્થરનું દ્રવ્યમાન વધારે છે તો જેનું દ્રવ્યમાન દ્રવ્યમાન એટલે દળ વધારે છે એની અસર પણ વધારે છે ધક્કો જે લાગે તેની અસર વધારે છે હવે બીજું કે કોઈ મેળો છે એ મેળામાં ફુગ્ગા ફોડો બંદૂક મૂકેલી હોય અને બધા ફુગ્ગા દીવાલ પર લટકાવેલા હોય અને બંદૂકમાં મારવાનું કે એક્ચુઅલી જે ગોળી હોય તે ગોળી શું હોય છે તો મગ હોય મગનો દાણો મગનો દાણો લખેલો છે કે મેળામાં ફુગ્ગા ફોડવાની ઘટનામાં બંદૂકની અંગર અંદર મગનો દાણો ગોળી તરીકે વપરાતો હોય છે મગના દાણાને આમ હાથ વડે મારો મગનો દાણાને હાથથી
પેલા ફુગ્ગા પર મારો તો ફુગ્ગા પર કોઈ અસર થાય કશું નહીં ફુગો નહીં પણ આ જ મગના દાણાને પેલા બંદૂકમાં ભરાવીને ફુગ્ગા પર ફેંકવામાં આવે તો ફુગ્ગો ફૂટી જાય છે કારણ કે બંદૂકમાંથી બહાર નીકળતા મગના દાણાનો વેગ બહુ વધારે છે તેથી ફુગ્ગા પર વધારે ધક્કો એટલે કે બળ લાગતા ફુગ્ગો ફૂટી જાય બીજો આપ્યું છે રોડ સાઈડમાં સ્થિર ઉભેલી ટ્રકથી કોઈ જોખમ એક ટ્રક છે જે સ્થિર ઉભેલી છે પણ 5 મીટર પર સેકન્ડ જેટલા ઓછા વેગથી ગતિ કરતી ટ્રકને લીધે અકસ્માત થાય બહુ જ ઓછા વેગથી ગતિ કરતી હોય એ જ ટ્રક તો પણ તેના વડે અકસ્માત થાય તો રસ્તા પરના વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે બરાબર આ ઉદાહરણ પરથી સ્પષ્ટ કહી શકાય કે પદાર્થ પર લાગતું બળ એ તેની સાથે અથડાતા પદાર્થના વેગ પર પણ આધાર રાખે છે પહેલા બે કિસ્સા એટલે પહેલાં ટેબલ ટેનિસ અને ક્રિકેટનો બોલ લીધેલો એમાં બોલનું દળ વધારે છે પછી પેલી કાંકરી અને પથ્થર લીધેલો એમાં પથ્થરનું દળ વધારે છે તો કોઈ પદાર્થ પર જે બળ લાગે એ પદાર્થના દળ પર આધાર રાખે ને બીજા કિસ્સામાં પેલો મગનો દાણો એ મગનો દાણો હાથથી ફેંક્યો ને ગોળીથી છોડ્યો એમાં ગોળીથી છોડ્યો તેનો વેગ વધારે ટ્રક સ્થિર ઉભેલી છે તો અને તે જ ટ્રક ગતિમાં આવે છે બરાબર તો પેલી ઓછો વેગ છે સ્થિર ઉભેલી છે એટલે વેગ છે જ નહીં તો તેની સાથે અકસ્માત થાય તો કશું નુકસાન નહોતું આપણે અહીંયા તો અથડાઈ જઈએ તો શું થાય કશું જ નહીં થાય પણ એ જ ટ્રક ગતિ કરે છે ને કોઈ વ્હીકલને ટૂંકી મારે છે તો પેલો માણસ મરી જશે તો કહેવાનો મતલબ શું છે પહેલા કિસ્સામાં દળ વધારે છે બે કિસ્સામાં અને બીજા બે કિસ્સામાં વેગ વધારે છે દળ વધારે છે તો અસર બળની વધારે વેગ વધારે છે તો બળની અસર વધારે છે આમ શું કહે છે કે ચારે ચાર જે ઉદાહરણ છે એના પરથી કહી શકાય કે કોઈ ગતિ કરતો પદાર્થ બીજી વસ્તુ સાથે અથડાય ગતિ કરતો પદાર્થ બીજી વસ્તુ સાથે અથડાય ત્યારે ઉદ્ભવતી અસર એ અથડાતા પદાર્થના દળ અને વેગ બંને પર આધાર રાખે છે કોઈ એક પદાર્થ કોઈ બીજા પદાર્થ સાથે અથડાય ગતિ કરતો પદાર્થ કોઈ બીજા પદાર્થ સાથે અથડાય તો જે અસર ઉદ્ભવે તે પદાર્થના દળ પર પણ આધાર રાખે અને તેના વેગ પર પણ આધાર રાખે આમ પદાર્થની ગતિ અને તેના પર લાગતા બળના અભ્યાસમાં પદાર્થનું દળ અને વેગ બંને સરખું મહત્વ ધરાવે છે તો આ બંને ભૌતિક રાશિઓને સાંકળતી રાશિ તેને કહેવાય વેગમાન ટૂંકમાં દળ અને વેગ બંનેને સાંકળતી રાશિ વેગમાન કહેવામાં આવે છે તો વેગમાનની વ્યાખ્યા શું છે તો કે પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળ તે બંનેનો ગુણાકાર કરો જે મળે એને પદાર્થનું વેગમાન કહેવામાં આવે છે પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહેવામાં આવે છે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ વેગમાન બરાબર પદાર્થનું દળ ગુણ્યા એ પદાર્થનો વેગ હવે આ દળનો એકમ શું છે કિલોગ્રામ અને વેગનો એકમ શું છે મીટર પર સેકન્ડ તો વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ એસઆઈ એકમ પદ્ધતિમાં વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ વેગમાન કેવી રાશિ છે સદિશ રાશિ છે અને તેની દિશા એ તેના વેગની દિશા છે વેગ પર આધારિત છે વેગ સદિશ છે એટલે વેગમાન પણ કેવી રાશિ કહેવાય સદિશ રાશિ વેગની વ્યાખ્યા શું એકમ સમયમાં પદાર્થના સ્થાનાંતર અથવા તો સ્થાનમાં થતા ફેરફારને પદાર્થનો વેગ કહેવાય વેગ સદિશ છે તો વેગ પર આધારિત જે રાશિ છે વેગમાન તે પણ સદિશ રાશિ તો વેગમાન બરાબર પદાર્થનું દળ ગુણ્યા પદાર્થનો વેગ
દળનો એકમ કિલોગ્રામ, વેગનો એકમ મીટર પર સેકન્ડ, એટલે વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ SI એકમ પદ્ધતિ. બરાબર, SI એકમ પદ્ધતિમાં હવે એક નાનો પ્રશ્ન છે જેને બ્રેકેટમાં આપેલો છે કે બે દળા છે P અને Q. એક P દળો છે અને બીજો Q દળો. આ P અને Q ના દ્રવ્યમાન અનુક્રમે M અને 3M છે. હવે બરાબર ધ્યાન રાખજો, આનું દ્રવ્યમાન, આ P દળાનું દ્રવ્યમાન છે M અને આનું દ્રવ્યમાન છે 3M. બંને ગતિમાં છે અને તેમના વેગ અનુક્રમે 3V અને V છે. આનો વેગ છે 3V અને આનો વેગ છે V. આનું દ્રવ્યમાન ઓછું છે પણ તેનો વેગ વધારે છે. આનું દ્રવ્યમાન વધારે છે, આનો વેગ ઓછો છે. સ્વરૂપ પ્રશ્ન એ છે તેમના જડત્વની સરખામણી કરો અને તેમના વેગમાનની સરખામણી કરો. તો કે પદાર્થનું જડત્વ એ તેમના દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય. હવે જડત્વ એ તેના દ્રવ્યમાન પર આધાર રાખે, જેનું દ્રવ્યમાન, દ્રવ્યમાન એટલે દળ વધારે, તેનું જડત્વ વધારે. ઓકે, ચલો આ પી છે અને આ ક્યુ છે, આ બેમાંથી કોનું દળ વધારે છે? તો કે ક્યુ દળાનું દળ વધારે છે. ક્યુ દળાનું દળ વધારે છે, આનું એમ છે, આનું 3M છે, એટલે આનો કરતાં, આ પી કરતાં ક્યુ દળાનું દળ, દળ એટલે કે દ્રવ્યમાન 3 ગણું છે. તો બેમાંથી કોનું જડત્વ વધારે હોય? આ ક્યુ દળાનું જડત્વ વધારે. હવે બંનેના દ્રવ્યમાનની, બંનેના વેગમાનની સરખામણી કરો. બરાબર, તો વેગમાનની સરખામણી કરીએ તો પી દળાનું વેગમાન કેટલું? તો કે દળ ગુણ્યા વેગ, એટલે આનું વેગમાન કેટલું થશે? 3MV. આ બંનેનો ગુણાકાર કરીએ તો, હવે આનું પણ, આનું પણ કેટલું થશે? 3MV. તો બંનેનું વેગમાન કેવું થયું? 3MV. આનું પણ 3MV સરખું થયું. તો ફરીથી એક દળો પી છે, બીજો દળો ક્યુ છે, આનું દળ એમ છે, આનું દળ 3M છે, આનો વેગ 3V છે, આનો દળ V છે. પ્રશ્ન એવો પૂછ્યો છે બંનેના જડત્વની ચર્ચા કરો. હવે જડત્વ તો એના દ્રવ્યમાન પર આધાર રાખે, જેટલું દ્રવ્યમાન વધારે એટલું જડત્વ વધારે. બેમાંથી કોનું દ્રવ્યમાન વધારે છે? ક્યુનું, એટલે ક્યુનું જડત્વ વધારે. હવે બંનેનું વેગમાન, વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ, વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. તો પીનું વેગમાન પણ 3MV થયું, ક્યુનું વેગમાન પણ 3MV થયું. બંનેનું દ્રવ્યમાન, વેગમાન કેવું થાય છે? 100 ગણું. હવે છે પ્રશ્ન તમારા 19મો પ્રશ્ન મેં ચલાવ્યો. જ્યારે પણ આ ચલ સમજ્યો તે વખતે પણ તમારી ડાયજેસ્ટ જે તે ક્વેશ્ચન જે બુક છે તમારી સાથે રાખવાની, એટલે સમજી શકાય. પદાર્થ પર લાગતા બળને, જે બળ લાગે એ પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર અને તે માટે લાગેલા સમયગાળા સાથે સંબંધ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. શું કહે છે? પદાર્થ પર બળ લાગે, તો પદાર્થ પર જે બળ લાગે એ બળનો, એ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર, જે વેગમાનમાં ફેરફાર થયો તેના પર પણ ડિપેન્ડ કરે છે, આધાર રાખે છે. અને તે માટે જે સમય લાગે, કેટલા સમય સુધી તે બળ લાગ્યું તેના પર પણ, સમય ગાળા સાથે સંબંધ છે. એના આધારે ન્યૂટનની ગતિનો બીજો નિયમ પણ લખેલું છે કે ધારો કે એક ખરાબ બેટરી વાળી કારને, શું લખ્યું છે, એક ખરાબ બેટરી વાળી કારને સુરેખ રસ્તા પર 1 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરવા માટે ધક્કો મારવામાં આવે છે, જે તેના એન્જિનને ચાલુ રાખવા માટે પૂરતો છે. એન્જિન ચાલુ રહે એના માટે પૂરતો છે. જો એક કે બે વ્યક્તિ તેને ક્ષણિક ધક્કો મારે તો તે ચાલુ નહીં થાય, પણ જો થોડા સમય સુધી સતત ધક્કો મારવામાં આવે તો કારનો વેગ વધવાને કારણે ઉદ્ભવતા વેગ વધે. ફરીથી શું કહે છે, ઘણી વખત એવું થયું કે તમે કસે ગયા હો અને અચાનક કાર બંધ પડે છે. હવે કાર બંધ થઈ જાય તો શું કરીએ? તો ઘણી વખત એવું કહે છે કે હવે બંધ થઈ ગઈ છે ને બરાબર
રસ્તાની વચ્ચે હાઈવે પર બંધ થઈ હોય એ બધા ફટાફટ અંદરથી ઉતરવા માટે અને પહેલાં તો એક જણ ધક્કો મારે પછી કે છે કોઈ બે બે જણા મારે પછી તો કોઈ એમ આજુબાજુ જોતું હોય ને કાર ખસતી નહીં હોય આપણે કે ભાઈ જરાક ધક્કો મારવા લાગ્યો તો એનો મતલબ શું થયો કે ફરીથી હવે હું આ પાછું વાંચું છું એક બેટરીની એક કારની બેટરી બગડી ગઈ છે બરાબર કાર એટલે રમકડાની કાર નથી આપણી મોટી કાર છે જે યુઝ કરીએ ફોર વ્હીલર તેની વાત છે બરાબર કે કાર બગડી ગઈ છે કે એની બેટરી બગડી ગઈ અને તે સુરેખ રસ્તા પર એક મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરવા માટે ધક્કો મારવામાં આવે છે તેના એન્જિનને ચાલુ રાખવા માટે એ ધક્કો પૂરતો છે જો એક વ્યક્તિ કે બે વ્યક્તિ તેની જરાક ધક્કો મારશે તો તે ચાલુ પણ જો થોડા સમય સુધી સતત ધક્કો મારશે એટલે બધા પાછળ દોડે કાર ચાલે દોડે તો કારનો વેગ વધવાને કારણે ઉદ્ભવતા ક્રમિક પ્રવેગને કારણે એ એક મીટર પર સેકન્ડ જેટલો વેગ પ્રાપ્ત ઝડપ પ્રાપ્ત કરે છે આનો અર્થ એ થયો કે કારના વેગમાનના ફેરફાર એ ફક્ત બળના મૂલ્ય વડે જ માપી શકાતો નથી પરંતુ કેટલા સમય સુધી તે બળ લાગે છે તે સમયગાળો પણ ધ્યાનમાં લેવામાં આવે છે આમ બળને વેગમાનના ફેરફાર વેગમાન માટે પી સંખ્યા વેગમાનનો ફેરફાર તેને કહેવાય ડેલ્ટા પી અને તેના માટે લાગેલા સમયગાળો સમયગાળો એટલે ડેલ્ટા ટી તેની સાથે પણ સંબંધ છે આ સંબંધ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી સ્પષ્ટ થાય છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે કે કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમયદર વેગમાનમાં થતો ફેરફાર એનો સમયદર એટલે ડેલ્ટા વેગમાનમાં થતા ફેરફારનો સમયદર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે શું કહે છે કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમયદર એ તેના પર લાગતા અસંતુલિત બળ અને બળ જેટલો જ હોય અને બળની દિશામાં હોય છે આ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ તો ફરીથી વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી સમયગાળો ડેલ્ટા ટી ન્યૂટનની ગતિનો બીજો નિયમ કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર એનો સમયદર કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમયદર તેના પર લાગતા અસંતુલિત બાહ્ય બળ જેટલો જ અને બળની દિશામાં હોય છે આ થયો પ્રશ્ન નંબર